નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તાજેતરમાં આવેલી ઇન્ડિયન પોસ્ટ ઓફિસની અંદર જે જગ્યાઓ છે એના વિશે વાત કરીશું. તો મિત્રો, ઇન્ડિયન પેમેન્ટ બેંક અંતર્ગત આ પડતી રહેશે. તો મિત્રો, ઓલ ઇન્ડિયા લેવલે છે અને ગુજરાતની અંદર 31 જગ્યાઓ છે. તો મિત્રો, 31 જગ્યાઓ અંતર્ગત તમારે કયા જિલ્લાની અંદર પરીક્ષા આપવાની જશે અને અભ્યાસક્રમ શું રહેશે એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તાજેતરમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર આ જગ્યાઓ આવેલી છે, એટલે કે ડાક સેવક અંતર્ગત આ ભરતી રહેશે. તો મિત્રો, ઇન્ડિયાની અંદર ટોટલ જગ્યાઓ 685 જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2022 રહેશે. તો મિત્રો, આની અંદર જે 7 થી 10 દિવસ અંતર્ગત તમારું ઓનલાઈન એક્ઝામિનેશન રહેશે, એટલે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું થશે. તો મિત્રો, આની અંદર એક્ઝામની તારીખ તમે જોઈ શકો છો આ પ્રમાણે, એટલે કે જૂન 2022 અંતર્ગત તમારી એક્ઝામ રહેશે અને આનું તમારું જે રિઝલ્ટ છે એ જૂન 2022 અંતર્ગત જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર જે અલગ અલગ જગ્યાઓ છે એ પ્રોફાઇલ તમે જોઈ શકો છો એ પ્રમાણે રહેશે. તો મિત્રો, આની અંદર જે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ, તો મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ અંતર્ગત જે આની અંદર એક્ઝામ લેવામાં આવશે, તો મિત્રો, આની અંદર જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર ગુજરાતની અંદર સેન્ટર કયા કયા રહેશે એક્ઝામ માટે, તો મિત્રો, આની અંદર ટોટલ જગ્યાઓ તમે જોઈ શકો છો 650 છે. તો ગુજરાતની અંદર 31 જગ્યાઓ આવેલી છે. સાથે મિત્રો, આની અંદર જે ગુજરાતની અંદર એક્ઝામ આપવાની છે એના વિશે જાણી લઈએ. તો મિત્રો, આની અંદર વાત કરીએ કે આની અંદર પગાર ધોરણ તમને 30,000 રૂપિયા મળવાપત્ર રહેશે. તો મિત્રો, ટર્મમાં અને કન્ડિશન તમે જોઈ શકો છો, જે તમને 2 વર્ષનું જે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવશે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે તમને મહત્ત્વની માહિતી તમે જોઈ શકો છો, તો આની અંદર લાયકાત માત્ર ગ્રેજ્યુએશન માંગેલું છે. તો મિત્રો, આની અંદર એક્ઝામ સેન્ટર વિશે વાત કરી લઈએ. તો મિત્રો, આની અંદર જે એક્ઝામ લેવામાં આવશે તો પેપર 120 માર્કનું રહેશે અને 120 મિનિટનો સમય, એટલે કે 2 કલાકનો સમયગાળો રહેશે. તો મિત્રો, આની અંદર 20 ક્વેશ્ચનો તમારે IBP પ્રોડક્ટ વિષય અંતર્ગત રહેશે. 20 માર્ક રહેશે બેઝિક બેન્કિંગ પેમેન્ટ બેંક અવેરનેસ, 15 માર્ક રહેશે જનરલ અવેરનેસ, 20 માર્ક રહેશે કોમ્પ્યુટર અવેરનેસ, ડિજિટલ પેમેન્ટ બેન્કિંગ એન્ડ ટેલિકોમ અવેરનેસ, 20 માર્ક રહેશે નંબરની એબિલિટી, 15 માર્ક રહેશે રિઝનિંગ અને છેલ્લા 10 માર્ક રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ અંતર્ગત તમારા 10 માર્ક રાખવામાં આવશે. તો મિત્રો, આની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કેટિંગ નહીં રાખવામાં આવે. આની અંદર પાસ થવા માટે તમારે માત્ર 40 ગુણ લાવવાના રહેશે. તો મિત્રો, આની અંદર જે એડમિટ કાર્ડ અંતર્ગત જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવશે. સાથે મિત્રો, આની અંદર ગુજરાતની અંદર કયા કયા સેન્ટર છે જે પરીક્ષા બાબતે રહેશે. તો મિત્રો, ગુજરાતની અંદર એક્ઝામ સેન્ટર બાબતે વાત કરીએ તો ગુજરાતની અંદર આપણે જોઈએ સૌથી પહેલું સેન્ટર રહેશે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે તમારી એક્ઝામ લેવામાં આવશે. તો ગુજરાતની અંદર તમારા નજીક પડતું હોય ત્યાં તમારું એક્ઝામ માટે કોલ લેટર આવશે. તો મિત્રો, આની વધુ વિગત જાણવી હોય અને નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય તો નીચે લિંક આપેલી છે. સાથે મિત્રો, જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો, એની પણ નીચે લિંક આપેલી છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.